કેન્દ્રીય વિદેશ મંત્રી અને સાહીઠ દેશોમાંથી પધારેલ ડેલિગેટ્સ વડોદરા શહેરની મુલાકાતે આવ્યું છે અને વડોદરા શહેર માટે ખાસ ગુજરાત માટે ખૂબ જ ગૌરવની વાત છે કે અલગ અલગ સાહીઠ દેશોમાંથી પધારેલ ડેલિગેટ્સ અને સાથે આપણા ભારત દેશના કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર જે વડોદરાની મુલાકાતે આવ્યા છે તેમના દ્વારા સાંજના સમયે યુનાઇટેડ વે ખાતે યોજાતા ગરબા મહોત્સવની મુલાકાત લેવામાં આવશે અને ત્યાં તેઓ માની આરતી પણ કરશે પરંતુ તે પૂર્વે વડોદરા શહેરમાં આવેલ યુનાઇટેડ વે ગરબા મહોત્સવ ખાતે મંત્રી નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા આ ડેલિગેટ્સ તો શહેરની મુલાકાતે આવ્યું છે કેન્દ્રીય વિદેશ મંત્રી પણ શહેરની મુલાકાતે છે પરંતુ રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ પંચાલ તે પૂર્વે વડોદરા શહેરના યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમના દ્વારા તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું તેમની સાથે વડોદરાના પ્રથમ નાગરિક રોકડિયા વડોદરા શહેરના સાંસદબેન રંજનબેન ભટ્ટ અને અન્ય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા નવલા નવરાત્રીની અંદર જ્યારે જીએમડીસી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુભારંભ કરાવ્યો છે અને આ નવરાત્રી મહોત્સવ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી પણ સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વમાં એ ગુજરાતીઓના ગરબા જ્યારે વખણાય ત્યારે જે દિવસથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશનું સુકાન સંભાળ્યું છે તે દિવસથી ગુજરાતને સવિશેષ લાભ મળ્યો છે અને આપણા બધાનું ગૌરવ એવું કહેવાય કે આઝાદીના પંચોતેર વર્ષ બાદ સૌથી મોટું ગુજરાતનું ગૌરવ કે સાહીઠ દેશોના બધા જ એમ્બેસેડરો આજે ગુજરાતની ધરતી ઉપર એક સાથે આવે છે વડોદરા પર આવે છે અને સાથે સાથે આપણા વિદેશ મંત્રી શ્રી એસ જયશંકરસિંહ પણ સાથે આવે છે અને આનંદની વાત છે લક્ષ્મી વિલાસની અંદર આજે એમની વિઝિટ હતી કાલે કેવડીયા ખાતે જવાના છે અને આજે સાંજે અહીંયા ઘડી યુનાઇટેડ વે ગરબાની અંદર આરતી પણ થશે સાથે સાથે ગરબા પણ નિહાળશે અને આપણા સાંસ્કૃતિક આપણી વર્ષોની પરંપરા એ ગરબાને પણ આનંદથી માણશે કહેવાય છે કે અહીંયા લગભગ આખા વડોદરામાં આખા ગુજરાત છે પણ વડોદરાની અંદર સવિશેષ ગરબા થતા હોય છે એટલે આ ગરબાનો બધા માણસે આમ તો એવું કહેવાય કે રાજ્ય સરકારે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે મારે કલેક્ટરશ્રી અમારા મેયરશ્રી સાંસદ સભ્યોશ્રી ધારાસભ્યશ્રીઓ મંત્રીશ્રીઓ તમામ વડોદરાના તમામ લોકો ખડે પગે છે કે આજે જે રીતે ડેલિગેશન આવ્યું છે એને આવકારવા માટે અને ખૂબ સરસ વ્યવસ્થા થઈ છે વડોદરા એ કલા નગરી છે વડોદરા સાંસ્કૃતિક નગરી છે અને વડોદરાના ગરબા એ કદાચ ગુજરાતના જ નહીં ભારતના નહીં પણ વિશ્વ વિખ્યાત ગરબા છે અને આની અંદરનું મુખ્ય કારણ એ છે કે ગરબા તો ઘણી બધી જગ્યા પર આખા દેશમાં થાય છે પરંતુ વડોદરાના ગરબા કે જેમાં એક સાથે પાંત્રીસ ચાલીસ હજાર યુવક યુવતીઓ એક સ્થળ પર ગૂમતા હોય એક લય એક તાલ એક દિશાની અંદર ગૂમતા હોય આ દિશાની અંદર જો ગરબા જોવા મળે તો એ પણ યુનાઇટેડ વેના વડોદરાના ગરબા જોવા મળતા હોય છે અને આજે જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકરજી એમની સાથે સાહીઠ દેશોના રાજદૂતને લઈને વડોદરા પધારી રહ્યા છે ત્યારે વડોદરા એમનું આતિથ્ય કરવા માટે તત્પર છે તંત્ર સક્ષમ છે અને સજ્જપન છે અને એ જ દિશાની અંદર જ્યારે યુનાઇટેડ વેમાં આજે ગરબા જોવા આવી રહ્યા છે ત્યારે યુનાઇટેડ વેના સ્થળ પર આજે અમારા રાજ્યના મંત્રી જગદીશભાઈ પંચાલ અને મંત્રીશ્રીઓ સાંસદ ધારાસભ્ય સૌ કોઈ ઉપસ્થિત થઈને આ જગ્યાની સ્થળની સમીક્ષા કરી છે એની વ્યવસ્થાઓની પૂરતા પણ કરી છે અને જોયું પણ છે અને યુનાઇટેડ વેના પણ તંત્રનો આભાર વ્યક્ત કરું છું કે યુનાઇટેડ વે પણ ખૂબ પૂરતો સપોર્ટ કરીને ટોટલ વ્યવસ્થા ગોઠવી છે વિદેશ બિલકુલ અહીંયા શ્રી આવશે ત્યારે પાંત્રીસ ચાલીસ હજાર યુવક યુવતીઓ ગરબે રમતા હોય ત્યારે એમને જોવાનો પણ એક આનંદ હોય છે પણ જોવાની સાથે જે ડેલિગેશને ગરબા શીખવા હશે ગરબા રમવા હશે તો એના માટેની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે